लखपत તાલુકાના કોટડા મઠ ગામમાં લગભગ છેલ્લા 8 દિવસથી પાણીની સમસ્યા જોવા મળી રહી છે। લખપત તાલુકાના કોટડા મઠ ગામમાં પીવાના પાણીની પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। અંદાજે 5000 જેટલા પશુધન ધરાવતા ગામમાં પીવાના પાણીની સમસ્યા ક્યારે દૂર થશે? જ્યારે માણસો માટે પાણી ન હોય તો પશુ શું કરે? ગામ નજીક નાનકડું તળાવ આવેલું છે, જેમાંથી મજબૂરીથી આખા ગામને પાણી પીવું પડે, પરંતુ આ તળાવનું પાણી પીવાલાયક નથી। તેમ છતાં ગામ લોકો આ પાણી પીવે છે। આ તળાવનું પાણી પીવાથી રોગચાળો પણ થઈ શકે છે, એવું સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી, નલિયા, અબડાસા, કચ્છ। કોટલા મઠમાં પાણી નથી આવતું, કેટલા દિવસ થયા? 8 દિવસ થી પાણી નથી, તો પાણી લોકો ક્યાંથી ભરે છે? મમરા તળાવ છે ને ગામમાં, અહીંયાથી ભરવા જાય, એટલે ગામની બાજુમાં છે, ગામની 2.5 કિલોમીટર છે। અચ્છા, તો ઓનું પાણી વ્યવસ્થિત છે? પાણી વ્યવસ્થિત છે, પણ એની કામગીરીમાં કોઈ નથી કરતું, કાંઈ કામગીરી તાલુકા પંચાયત પણ ટેન્કર નથી આવતા, એમકો પાણી નહીં, કાંઈ નથી આવતું, કોઈ કે કાંઈ સપાસન નથી એમનું, કોઈ નથી આવતું, એ ઓગન ટુટેલ છે, એ પણ કામ નથી કરવા દીધી, 3 વર્ષ થયા। એટલે તાલુકા પંચાયતમાં અરજી નથી કરી? એ અરજી કરી હતી ને, તો છતાં કામ નથી કરતા એ લોકો, કામ જ નથી કરતા, પંચાયતમાં કોઈ ધ્યાન જ નથી આપતો, તો પછી તો પાણી પુરવઠાવાળા નથી કીધું પાણી પહોંચે કોટડા મઠમાં? એમ પાણી પુરવઠાવાળા શું કહીએ, આપણે કહીએ અહીંયા મોટા માણસો એને સમજી લ્યો કે કામ જ ન કરે તો પછી શું કહે, કરી નાખીશ કામ, બોલે। તમારું નામ? મારું નામ આમુ ધારું નાયમા।